રાજપીપળામાં એક દિવસીય આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળાના શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ મેદાનમાં આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આયુષ મેળાના ઉદઘાટન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે હર દિન હર ઘર આયુર્વેદ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આયુષ મેળા થઈ રહ્યા છે, જેના ભાગમાં નર્મદા જિલ્લામાં પણ આયુષ મેળો યોજાયો છે. અગાઉ આપણે જોયું તેમ કોરોના કાળ દરમિયાન આયુર્વેદને ખૂબ જ મહત્વ અપાયું હતું, જેને આપણે સૌએ જાણ્યું છે અને લાભો પણ લીધો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હજારો વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ચાલતી આવી છે, પરંતુ એલોપેથી દવાઓના અતિરેક અને કોઈ પણ રોગમાંથી જલ્દી સાજા થવાની દોડમાં આ એલોપેથી દવાઓનો અતિરેક વધી રહ્યો છે. આયુષ વિભાગ દ્વારા આયુર્વેદ અને યોગ ચિકિત્સાને પ્રાધાન્ય આપ્યું છે, તેના થકી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો પુનઃસ્થાપિત થઈ રહી છે. માત્ર એટલું જ નહીં, યોગા દ્વારા પણ મનુષ્ય પોતાના સ્વસ્થ અને તંદુરસ્તી જાળવી રાખે છે, જેને ધ્યાનમાં રાખીને હાલમાં આપણે ત્યાં 9 જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેનો પણ નાગરિકોએ લાભ લેવા પ્રમુખશ્રીએ અનુરોધ કર્યો હતો. આ સેન્ટરો ઉપરથી માત્ર દવાઓ નહીં પણ યોગથી સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તે અંગેનું પણ જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રમુખશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આયુર્વેદ પ્રત્યે સરકારશ્રીનો સરાહનીય અને સકારાત્મક અભિગમ રહ્યો છે કે દિન પ્રતિદિન લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ ટાળીને આયુર્વેદ તરફ પાછા વળે. આજે નર્મદા જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગ અને આયુર્વેદિક સરકારી દવાખાના દ્વારા આયોજિત આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. એમાં ઘણા બધા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. દરેક વિભાગમાં એ ડાયાબિટીસના હોય, શિરોધરા હોય, યોગ વિભાગ હોય, દરેક જાતના પ્રકારના અલગ અલગ સ્ટોલ મૂકવામાં આવ્યા છે કે જેથી કરીને લોકો એ મેળા એ સ્ટોલની મુલાકાત લઈ અને જે સુવિધા આપણા જિલ્લામાં પર્યાપ્ત છે એના માટેની પણ માહિતી લઈ શકે, આયુર્વેદિક માટે જાગૃતતા આવે એના માટેનો સરકારશ્રીનો આ આયુષ મેળો પ્રજાને ખૂબ ઉપયોગી થશે અને આ કાર્યક્રમ ખૂબ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.